ડપોએ શ્રીમતી એસસીપીએફ કોમર્સ કોલેજ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી સંલગ્ન એમએસડબલ્યુ અને બીએસડબલ્યુના કોર્સ ચાલી રહ્યા છે। આ કોર્સમાં સેવાકીય પ્રવૃત્તિઓ સહિત દેશના અનેક હિત માટેના કામો અંગે શિક્ષણ આપવામાં આવતું હોય છે, જેમાં બાળકોને પ્રોજેક્ટ અપાયો હતો કે પ્લાસ્ટિક મુક્ત અભિયાન કઈ રીતે કામ કરી શકે। તે અંતર્ગત બાળકો દ્વારા ઘરેથી 460 ઉપરાંત વેસ્ટ કાગળમાંથી આશરે 1 કિલો સુધી વજન ઊંચકી શકે તેવી કાગળની થેલી બનાવી લાવી ડભોઈ નગરના વિવિધ માર્ગો પર રેલી સ્વરૂપ ફરીને પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધર્યું હતું। આ પ્રસંગે કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર કેયુર પરીખ, ઇન્ચાર્જ ચિરાગભાઈ પટેલ, અપેક્ષા પટેલ દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ પણ જોડાયા હતા ને નગરજનોને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી કાગળની થેલીનો ઉપયોગ કરવા સૂચનો કર્યા હતા। બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના ડભોઈના વિદ્યાર્થીઓ પોતે પેપર અને સાથે બનાવી અને તેમજ ડભોઈની જે જુદી જુદી દુકાનો છે એ દુકાને બેગ પણ આપી છે, ઉપરાંત આ બેગ કેવી રીતે બનાવી એ પણ એમણે દુકાનવાળાને બનાવી છે કે જેથી એ દુકાનવાળા પોતે પણ આ બેગ પોતે બનાવે અને પ્લાસ્ટિકનો ઉપયોગ થતો બંધ થાય એ માટેનો એક ખૂબ સરસ આ સ્ટુડન્ટોએ પ્રયોગ કર્યો છે અને જે બતાવ્યું છે તે ખૂબ જ આવકારદાયક છે। અને આ પ્રમાણે બધાએ જ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી અને પેપરનો બેગનો ઉપયોગ કરવો જોઈએ। હું અપેક્ષા પટેલ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સેન્ટર ડભોઈ। અમારા સેન્ટરનું નામ એસસીપીએફ કોમર્સ કોલેજ ડભોઈ છે। અમારો સેન્ટર કોડ 079150 છે, જેમાં અમે એમએસડબલ્યુ અને બીએસડબલ્યુના ભાગરૂપે, તમે પાછળ જોઈ શકો છો, આ એમએસડબલ્યુ અને બીએસડબલ્યુના વિદ્યાર્થીઓ છે, જેમને ક્ષેત્ર કાર્યના ભાગરૂપે પ્રોજેક્ટ કરવાના આવે તો એમાં અમે પ્લાસ્ટિક હટાવોનો પ્રોજેક્ટ કર્યો છે, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી ન્યૂઝપેપર લાવ્યા છે અને 10 રૂપિયાના ગુંદરમાંથી આપણે 20 કે 30 જેટલી બેગ બનાવી શકીએ છીએ। એટલે આમ જોવા જઈએ તો એક બેગ પાછળ અમે અડધા પૈસાનું કન્ટ્રીબ્યુશન આપ્યું છે અને ડભોઈના હરેક ખાણીપીણીની દુકાન હોય કે લારી હોય ત્યાં અમે જાતે વિદ્યાર્થીઓએ આ બેગ બનાવી છે અને ડિસ્ટ્રીબ્યુટ કરી છે અને વધારે ને વધારે પ્લાસ્ટિક પર્યાવરણ માટે પણ અને આપણા માટે પણ અનહાઇજેનિક હોય છે અને પ્રદૂષણ ફેલાવે છે, તો એને અટકાવવા માટેની અમારી આ નાનકડી એક ઝુંબેશ છે, જેમાં મારી એક રિક્વેસ્ટ છે કે વધારે ને વધારે પ્લાસ્ટિક હટાવો અને ઇકોનોમિકલી અને ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો યુઝ કરવો જોઈએ। થેન્ક યુ। હિતેશ જોશીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ।